સબસ્ક્રાઇબ કરો શિમારુ ગુજરાતી ચેનલ ને. વધુ મનોરંજન માટે વોટ્સએપ કરો હું ગુજરાતી 8097426767. સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધ્વજ મંગલમ કુંડરીકાક્ષ મંગલાય તનો હરિ. હવે એકબીજાને વીટી પહેરાવો. હવે સગાઈની વિધિ નિર્વિઘ્ન પૂરી થઈ. ચાલો ત્યારે વેભાઈ, અમે રજા લઈએ. હા, હવે આજથી લગ્નની તૈયારીઓ પણ કરવી પડશે ને. દીકરીના લગ્ન એવા ધામધૂમથી કરવા છે કે લોકો વર્ષો સુધી યાદ કરે. સાચી વાત, અમારો પણ એકનો એક દીકરો છે. ચાલો, જય માતાજી. જય માતાજી. જય માતાજી. ચાલો ચાલો. મને તો એમ હતું કે મારી ચિઠ્ઠી વાંચીને તારા કાળજાના હજાર હજાર ટુકડા થઈ જશે, પણ તે તો કાળજો પથ્થરનો કરીને ચિઠ્ઠીનો જવાબ પણ ના આપ્યો. શું તારી પ્રીત ખોટી હતી? તારા મોટા ભાઈએ સાચા પ્રેમ માટે બલિદાન આપ્યું અને તે નમાલાપણાની પછેડી ઓઢી લીધી. શું આ છે તારો પ્રેમ? દીકરી, શું થયું? કેમ એકદમ આમ રૂમમાં આવીને એકલી બેસી ગઈ? હા માં, હા, મને દુઃખ એ વાતનું છે કે મારે પોતાનાને છોડીને પારકાનું બનવું પડશે. દીકરી, આ તો સ્ત્રીના જીવનનો નિયમ છે. દુનિયાની દરેક દીકરીની ઉંમર થતાં મા બાપને છોડીને સાસરીએ જવું જ પડે. અને તું અમારું દુઃખ તો જો, એકને શ્મશાને વળાવી અને બીજીને સાસરીએ વળાવીશું, અને પછી તો અમે સહાવ એકલા થઈ જશું. માં, અરે દીકરી, આ ખુશીના પ્રસંગે તારું દુઃખ ભૂલી જા. હા, અને લે આ તારો મોબાઈલ. જેની સાથે વાત કરવી હોય એની સાથે વાત કરીને તારું મન હળવું કર. હેલો, કોણ? સાગર બોલું છું. કોણ સાગર? ઓળખાણ ના પડી. અંજલી, કેમ આવું બોલે છે? હું તારો સાગર. મારો સાગર? હા હા હા, યાદ આવ્યું. ગિટાર લઈને જે સારા સારા ગીત ગાય છે એ જ સાગર ને. અંજલી, તું આજે આવું કેમ બોલે છે? શું થઈ ગયું છે તને? એનું જવાબ તારી જાતને પૂછ. તને એમ હતું ને કે તારા સિવાય વધુ પ્રેમ કરનારો મને નહીં મળે? તો એટલું સાંભળી લે, મારી સગાઈ થઈ ગઈ છે. સગાઈ? અંજલી, આવું ક્યારે ન બને. તું ચિંતા ના કરીશ સાગર, હું તને મારા લગ્નની કંકોત્રી મોકલાવીશ, એટલે તને ખાતરી થઈ જશે. આવી જાજે ગિટાર લઈને. તું બહુ સારો ગાયક છે સાગર. ગમે તે પ્રસંગે તારામાં ગીત ગાવાની હિંમત છે તો આવી જજે ગીત ગાવા. અંજલી, મને કઈ સમજાતું નથી, તું મારી સાથે આવું કેમ કરે છે? મારો વાંક શું છે? બધું જાણીને પણ અજાણ બને છે. છી,
સાગર ભાઈ, ચાલો તમારો લાઈવ સિંગિંગ પ્રોગ્રામ ચાલુ કરીએ. કમ ફાસ્ટ.